तो आगे बात करिए समाचारों में, डीसा तालुकाना नवा नेसली गाम थी लाखणी तालुकाना पेपड़ू गाम ने जोड़तो एकमात्र काचो अने बिस्मार मार्ग आ उबड़खाबड़ रस्ता पर थी अवर जवर करता खेडूतो त्राहिमाम पुकारी उठ्या छे। चोमासा में तो एक एक फूट पानी भराई रहता खेडूतो ने पसार थवू पण मुश्किली भर्यु रह्यु छे। आ मार्ग पर अनेक खेतरो आवेला छे, जे खेतर मालिकोने चालवानो एकमात्र मार्ग आज छे। અહીંથી પસાર થતી વખતે બે વાહનો સામસામે આવી જાય તો પણ ભારે મુશ્કેલી સર્જાય છે। આમ તો આ નવા નેસડા અને પેપળું બંને ગામ ડીસા તાલુકામાં જ આવતા હતા, પરંતુ હવે આ નવા નેસડા ગામ ડીસા તાલુકાની હદમાં આવે છે, પરંતુ વિધાનસભા ક્ષેત્ર દિયોદર લાગે છે, ત્યારે પેપળું ગામ લાખણી તાલુકો અલગ થતા તેમાં આવી ગયું છે। આ રસ્તાની સમસ્યામાં એવું છે કે જે આ માર્ગ નવા નેસડાથી લાખણી તાલુકાનું પેપળું ને જોડતો માર્ગ છે, અને આ માર્ગ ઘણા વર્ષોથી એવી હાલતમાં પડ્યો છે કે 10-12 વર્ષ પહેલાં અમે ગામ લોકોએ રજૂઆત કરી હતી, એમાં મનરેગાની અંદર પાસ પણ થયેલો છે, પણ એનું કોઈ જોબ કાર્ડ ન હોવાથી કે કોઈ રાજકારણના કારણથી રસ્તોનું કોઈ મરમત થઈ નથી કે રિપેરિંગ કામ ગતું થયું જ નથી। પ્લસ કે જે આ રસ્તો છે એ 50-60 ખેડૂતો આવેલા છે, નવા નેસડાના તમામે તમામ ખેડૂતો બોર ઉપર રહે છે, એમને એટલી બધી સમસ્યા ચોમાસામાં પડે છે કે એની કોઈ હદ જ નથી। રજૂઆત તો રસ્તાની થઈ સાહેબ, 15 વર્ષથી મંદિર છેલ્લો સાહેબ, વારંવાર રજૂઆત કરો છો, ત્યાં સુધી આ સરકાર અમારો રસ્તો બનાવી આવતી નથી। અમે ધારાસભ્ય આપણે કેશાજી ચૌહાણ દઈને અમે રજૂઆત કરી છે, ભાઈ શિવાભાઈને રજૂઆત કરેલી છે, શશિકા પંડ્યાની પણ રજૂઆત કરેલી છે, હરિભાઈ ચૌધરીની પણ રજૂઆત કરેલી છે, પ્રગતભાઈ સંસદ સભ્યને રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રીની રજૂઆત કરી છે, ભૂપેન્દ્ર પટેલની રજૂઆત કરી છે, આનંદીબેનની પણ રજૂઆત કરેલી છે, વિજયભાઈ રૂપાણીની પણ રજૂઆત કરી છે, આ સુધી કોઈ નેતા અમારી રજૂઆત વગાડતા નથી। ત્યાં સુધી આ રસ્તો ન થાય ત્યાં સુધી અમે ચૂંટણી થવા જઈશું અને મત પણ કોઈ નહીં આવે। સમસ્યા આ રસ્તાની મેઇન દબાણ છે, ખૂબ જ રસ્તો ફોકડો થઈ ગયો છે, ચાલવામાં જવામાં ખૂબ તકલીફ પડે છે, 5-6 ફૂટ રસ્તો રહ્યો છે, કોઈ ડાળું કાપવા દેતા નથી, આ રસ્તો 1/2 ફીટ થતો જાય છે, ટોલું લઈને જવું હોય પૂળા બાજરીના લઈ જવા તો મારા ખેતર છેલ્લે છેલ્લે લઈ જવાતું નથી। પછી મેં અરજી કરી તાલુકામાં કલેક્ટર સાહેબને, બધાને અરજી કરી પણ કોઈ જવાબ મળતો નથી। એ લોકો કહે છે મામલતદાર જોડે જવું, તલાટી જોડે જવું, સરપંચ જોડે જવું, સરપંચ જોડે જ્યાં તો એમ કીધું કે અમે શરમમાં કોઈને કંઈ ના કરીએ, તો પછી હવે મેં કીધું તો બીજું તો અમે શું કરીએ। છેલ્લો એક જ નિર્ણય છે કે ભલે રસ્તો મોકળો કરો, હવે કોર્ટમાં જવું પડે પણ તોય જઈશ। ત્રણ તાલુકા વચ્ચે અટવાઈ ગયો છે આ મામલે સ્થાનિક ખેડૂતોએ ત્રણેય તાલુકામાં સ્થાનિક તંત્રથી લઈ ધારાસભ્ય સાંસદ અને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ માર્ગ અંગે કોઈ જ વિચારણા નહીં થતાં હવે કંટાળેલા ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે। આ રસ્તા માટે દબાણ દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે, કારણ કે આ રસ્તો પહેલાં 60 ફૂટનો હતો, અત્યારે માત્ર 7 ફૂટનો રહ્યો છે, માટે અહીં ખેડૂતોને વાહન લઈને ચાલવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, ત્યારે હવે કંટાળેલા ખેડૂતો આક્રોશમાં છે અને આગામી ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। હવે આ અમારે લાખણી તાલુકાનું પેપળું ગામ છે અને આ બાજુ ડીસા તાલુકાનું નવા નેસડા ગામ છે, આ બંનેને જોડતો 3 કિલોમીટર રસ્તો છે। જ્યારે બંને ગામ એક તાલુકામાં હતા ત્યારથી અમારા ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ આ 3 કિલોમીટરનો રસ્તો સત્વરે રિપેર કરો અને નવો બનાવવામાં આવે, અને અહીં પાછું 2015 અને 2017ની અંદર જે ધારેરાની રેલ નદીનું પૂરનો વળો એ પણ અહીં થઈને ચાલ્યો હતો, એટલે અહીંયા લોકોને બહુ જ એવી ખૂબ બધી અગવડો પડે છે અને રાજકીય અદાવતમાં પડ્યો છે કે શું છે તો સમજાતું નથી, પણ બધા રાજકીય નેતાઓને ભલામણો કરીને આખું ગામ થાક્યું છે। અમારા ક્ષેત્ર રસ્તા પાસે આવેલું છે પણ છોકરાને ભણવા જવાની તકલીફ પડે છે, ખૂબ અમારે તકલીફ ખૂબ પડે છે, અને રોડ થાય તો સારું, અમારે તકલીફ છે રોડની જબર રસ્તાની, દૂધ બરાબર હોય તો કાંઠો હોંડાઓ હેડતો નથી, કાળા પડ્યા છે ખૂબ, અને છોકરા ભણવા જવાની તકલીફ છે, હું પાણી આવે છે પૂર એની તકલીફ છે ખૂબ, જળાબા લાવું બીજું છે લાવું, અને અમારા રોડ જોવાય પાકો, રસ્તો મોકળો જોવાય, 15 વર્ષથી મંદિર છેલો છે થતો નથી। ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામીણ વિસ્તારને જોડતા તમામ પાકા રસ્તા બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક
જે પુરાના રસ્તા હતા, જૂના રસ્તા હતા, તેને રિપેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચોમાસાની સિઝન હોય છે, વરસાદી પાણી ભરાતા હોય છે, અનેક કાચા રસ્તાઓ આજે પણ અધૂરા છે. જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી સરકારના પ્રયાસો થકી અનેક રસ્તાઓ પાકા બની ગયા છે, ત્યારે આ રસ્તાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના નવા નેસડાથી લાખણી તાલુકાના પેપળુને જોડતો 3 કિલોમીટરનો રસ્તો આજે પણ 15 વર્ષ અગાઉ મંજૂર થયેલો, જ્યારે મનરેગા યોજના ચાલતી હતી ત્યારે જોબ કાર્ડ ના હોવાના કારણે આજે પણ આ રસ્તો રાજકીયનો ભોગ બન્યો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, આ રસ્તો છે ડીસા તાલુકાના નવા નેસડા ગામથી લાખણી તાલુકાના પેપળું ગામને જોડતો. અહીંયા પેપળું ઠાકર મહારાજનું મંદિર આવેલું છે. દર બીજ અજવાળી બીજના દિવસે લોકમેળો યોજાય છે. અહીંયા લાખો શ્રદ્ધાળુ, હજારો શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા ચાલીને જતા હોય છે, પરંતુ જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે ખૂબ ભારે પરેશાની થતી હોય છે. આ રસ્તા ઉપર આખરે 50-60 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે. પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને કેટલાક સમયથી જ્યારે સાંજે ડેરીએ જવાનું હોય છે ત્યારે ખૂબ ભારે હાલાકી ભોગવવી પડે છે. આ તમામ ખેડૂતોના દીકરા અને દીકરીઓ જ્યારે અભ્યાસ અર્થે જતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓને સૌથી મોટી હાલાકી ભોગવવી પડે છે. આ જ રસ્તા ઉપર 2015 અને 2017માં જ્યારે પૂર આવ્યું ત્યારે ગળા સુધી પાણી, અહીંયા તમામ લોકો ગળા ડૂબ પાણીમાં હતા, પરંતુ આજે પણ. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી.